અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોલકુંડલા ચકચારી એવા હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ વધુ પોચીંદો બનતો જાય છે, ત્યારે બ્લાસ્ટમાં મરનારના નાના ભાઈએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોળકુંડલા ગામે ગત તારીખ 28 ઓગસ્ટના રોજ થયેલા પેદી બ્લાસ્ટ મામલે FSL અને પોલીસ તપાસમાં લક્ષ્યકરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ તંત્ર સહિત ATSની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની વિવિધ એજન્સી સહિત જિલ્લા પોલીસ તંત્રની વિવિધ ટીમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા સંબંધી સહિત આજુબાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃતક યુવકના 29 વર્ષીય ભાઈ કાંતિભાઈ ફણેજાએ ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ઘરે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી છે. યુવકના મોતને 24 કલાક કરતાં વધુનો સમય વીતી ગયો હોવા છતાં પરિવારજનોએ મૃતક કાંતિભાઈ ફણેજાએ પોલીસના ત્રાસથી મોતને વાલું કર્યું હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે, જેથી મૃતક યુવાનની લાશને અંતિમ ક્રિયા કર્યા વગર જ ફરીથી પેનલ ડોક્ટર દ્વારા PM કરવાની માંગ સાથે પોતાના ઘરે મૂકી રાખવામાં આવતા આખરે પોલીસે માંગને લઈ મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રી PM માટે લઈ જવામાં આવ્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ મામલે અગાઉ પરિવારના 2 સભ્યો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે પરિવારના વધુ 1 સભ્યએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયું છે. પરિવારજનો અને સમાજના લોકોનો આક્ષેપ છે કે મૃતક યુવાનને સાંજના 6 વાગ્યાના આશરામાં મોડાસાથી આવેલી પોલીસ લઈ ગઈ હતી. મૃતક કાંતિભાઈએ પરિવારને જણાવ્યું હતું, તે મુજબ પરિવારનું જણાવવું છે કે પોલીસ દ્વારા તેને લઈ ગયા બાદ રસ્તામાંથી જ તેને મારવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. સાથે જ મોડાસા લઈ ગયા બાદ પણ તેને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. પરિવારનો ખૂબ મોટો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મૃતક યુવાનને ગુદાના ભાગે લાકડું ફસાવી તેની સાથે ગુનો કબૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે પોલીસ તેને તેના નામ ગામ પરત મૂકી ગઈ હતી. તે દરમિયાન મૃતક યુવાનને વારંવાર શૌચક્રિયા કરવાની જરૂર પડતી હતી, સાથે જ શૌચક્રિયા દરમિયાન લોહી પણ આવતું હોવાની ફરિયાદ મૃતકે પરિવારને કરી હતી. બીજા દિવસે પણ પોલીસ દ્વારા આ મૃતક યુવાનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા મૃતક યુવાન પોલીસના મારથી ભયથી શૌચક્રિયા કરવા જવાનું કહી પરત ન ફરતા ગામ નજીક આવેલા ડુંગર પર ઝાડ સાથે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, પરંતુ પરિવારજનો અને સમાજના લોકોએ યુવાનના મોત મામલે પોલીસ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાયો હોવાની જણાવી લાશને અંતિમ ક્રિયા વગર જ પોતાના ઘરે મૂકી ન્યાયની માંગ કરી છે. સમગ્ર મામલો ભિલોડાના ધારાસભ્ય અને સમાજના અગ્રણી પીડિત પરિવારની સાથે ઊભા રહી પરિવાર અને મૃતકને ન્યાય અપાવવા આગળ આવ્યા છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં પરિવારના 2 સભ્યો સહિત અન્ય 1 યુવાને અકારે મોતને ભેટતા પરિવાર પર જાણે આપ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે મૃતકના પરિવાર સ્થાનિક ધારાસભ્ય અને સમાજ દ્વારા મૃતકનું પેનલ ડોક્ટરથી રીપોસ્ટમોર્ટમ અને FSL તપાસની માંગ કરી છે. સાથે જ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કર્યા બાદ જ મૃતકની અંતિમવિધિ કરવા મક્કમ બન્યા હતા, પરંતુ આખરે મૃતદેહનું ફરી PM કરવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. નમન પંડ્યા, ZSTV, મોડાસા. ગામ કુંડલા. મારા ઘરથી હુંથી અમે ઘાસ વાળવા ગયા હતા 5:30 વાગ્યા. અમારે ગાય છે, 2 ગાય છે અને 1 ભેંસ છે. પછી અમે ઘાસ વાળવા ગયા હતા ત્યાં પછી મોડાસાથી ગાડી આવી 6 વાગ્યા જેવી. 6 વાગે ગાડી આવી પછી મારા ઘરવાળાની ગાડી આવીને પોલીસ ગાડી આવી એટલે પછી લઈ ગયા મોડાસા. ટિંટોઈથી માર કૂટ કરતાં કરતાં લઈ ગયા મોડાસા. મોડાસા લઈ જઈને બહુ માર આવ્યો. પછી એમને સંડાસ માટે લબરું વીંટોળીને લાકડું ગાલ્યું. પછી એમને માર ના વીઠણો પછી તો પછી પોલીસ રાત્રે 12-1 વાગે જેવી અહીંયા નાળે ઉતારીને જતી રહી. પછી અહીંયા રડતા રડતા ઘરે આવ્યા. પછી અમે ઊંઘી લેતા પછી ઉઠી ગયા. કોણ રડે છે એમ કરીને અમે ઉઠીને પછી દોડ્યા. હું થયું તમને શું થયું? મેં નહીં માર હુંથી માર પડજો હે. હુંથી મમ્મી મેં માર પડજો હે. મેં માર નહીં વીઠાય એમ કરીને એમ કહેતા હતા. પછી આવીને આખી રાત 12-1 વાગે આવ્યા. તે દિવસના રડતા પછી રડવાનું ચાલુ કર્યું. વિતાય છે મને ઝાંઝરું માટે ખૂન પડે છે એમ કહેતા હતા. પછી મને બહુ માર પડે છે. મારે હું કરીને માર વેઠવો. હુંથી ઉદું પૂછી હામું પૂછી એમ કરીને મને મારે માર નહીં એવું માર હજે કરવું એમ કરીને એમ કહેતા હતા મને. હુંથી મને બહુ મારે છે. હુંથી મને કહેતા હતી તું ત્યાં થઈ જા, આપણે 2 બેન હુંથી તારી ઘેરવાળીને લઈને આવી જજે. હુંથી 12-11 વાગે તું હાજર થઈ જાજે એમ કરીને એમ કહેતા હતા.
તે પછી હું તી એમે એને હું રોટલા કરવા કાઢી. મને ભૂખ લાગી, બસ આવી ગઈ, બસમાં આપણે જવાનું હોય એમ કહેતા હતા. પછી હું પેલે ઘરે રોટલા કરવા ગઈ. અમારે હું તી જૂના ઘરે રોટલો કરવા ગઈ. અમારે અહીંયા આંગણે બેસવાવાળા આવેલા હતા, આંગણે બેસવા આવેલા હતા. પછી એ તો માર જાજરું જ આવું એમ કરી ડુંગરે ડબલું લઈને ગયા. પછી એને હું તી ડુંગરે